लालचो हो त्या दुधारा भूखे न मरे कहवत ने सार्थक करतो किस्सो प्रकाश में आयो छे। अलथाणना युवान पासे यूएस डॉलर एक्सचेंज करावाने बहाने रोकड़ा रूपया 450,000 डॉलर पट्टी गैंगना सभ्य पड़ावी लीधा था, जेमने अठवा पोलीसे बातमीने आधारे झड़पी लीधा था। डॉलरनी नोटने बदले पेपरनी गड्डी पधरावती आंतरराज्य गैंगना त्रण भेजावाजे खेल पाड्यो हतो। त्रणेयनी अठवा पोलीसे झड़पी पाड़ी तेमनी पासेथी अमेरिकन डॉलर रोकड़ा रूपया 56,000 अने मोबाइल फोन वगैरह कब्जे लीधा छे। ज्यारे तेमना त्रण साथीदारोने वॉन्टेड जाहेर करी तेमनी शोधखोळ हाथ धरी छे। अठवालाइंस पोलीस मथकना हेड कॉन्स्टेबल मोहसिन हुसैन अने पोलीस कॉन्स्टेबल पृथ्वीराज सिंहने बातमी मळी हती तेना आधारे नानपुरा डबकावाड़ा पासेथी भरीमाथा फूलवाड़ी स्थित मदीना मस्जिद नजीक दिलसाद अंसारीना मकानमां रहता आरिफ खान रोहिम अंसारी मोहम्मद सुमन खलीफा अने नरेश कुमार मुजीर कुमार मंडलने झड़पी पाड़ी। तेमनी पासेथी 20 अमेरिकन डॉलरनी 9 नोट रोकड़ा रूपया 56,000 5 लंग मोबाइल फोन अने न्यूज़पेपरनी बनावेली गड्डी कब्जे लीधी हती। આ ગેંગ યુએસ ડોલર ઓછી કિંમત આપવાની લાલચ આપી રોકડા પડાવી લીધી હતી। ટોળકીના સભ્યો અલગ અલગ રાજ્યના રહેવાસીઓ છે, તેઓ ડોલરની લાલચ આપીને ભીડભાડવાળી જગ્યા પર બોલાવતા હતા અને રૂમાલમાં પેપરની ગડ્ડી પર ડોલર મૂકી વિશ્વાસ કેળવતા હતા। લાલચમાં આવનાર રોકડા લેવા જાય ત્યારે ડોલર કાઢી રૂમાલમાં ફીટ ગાંઠ બાંધીને આપીને ભીડનો લાભ લઈ ભાગી છૂટા હતા। આ રીતે તેઓએ ઘણા બધા લોકોને નિશાન બનાવ્યા હતા અને નિશાન બનાવીને જે તે શહેર તેઓ છોડી દેતા હતા। આ ટોળકીનો અઠવા પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે પકડાયેલ 3 આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગઈ તારીખ 24/7/2020ના રોજ અઠવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 406/420 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જે ગુનાના ફરિયાદી મનીષ કુમાર કમલેશભાઈ પાંડેને બબલુ તેમજ ભોલા નામના બે ઈસમો ભટાર રોડ ઉપર 20 તારીખના મળેલ અને તેઓએ એમની પાસે અમેરિકન ડોલર છે અને ડોલરના બદલામાં અસલ ડોલર આપી અને એવા 1664 ડોલર એમની પાસે છે જે એક્સચેન્જ કરવાના છે એવી લાલચ આપેલ અને બીજા દિવસે 24 તારીખે સવારમાં 7 વાગે ફરિયાદીને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિંગા સર્કલ પાસે બોલાવેલ। અગાઉ જે બતાવ્યા મુજબ 20-20 ડોલરની એક નોટ એવી 1664 ડોલર પોતાની પાસે છે અને તે કાગળને ન્યૂઝપેપરમાં વીંટાળી અને રૂમાલથી બાંધી અને એ નોટ જે બતાવેલ એ ફરિયાદીને આપી, ફરિયાદી પાસેના રોકડા રૂપિયા 4.5 લાખ રૂપિયા આ લોકો એ લઈ લીધેલ અને ત્યાંથી નીકળી ગયેલ ટ્રાફિકમાં જે ભીડનો લાભ લઈ। ત્યારબાદ ફરિયાદીને ખબર પડે કે પોતાની સાથે છેતરફિંડી થઈ અને જે પોટલું ખોલી જોતા એમાંથી અંદરથી ન્યૂઝપેપરની ગડી વાળેલી કાગળના ટુકડા જ હતા, કોઈ ડોલર હતા નહીં, જેથી તાત્કાલિક એણે પોલીસ સ્ટેશન આવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ ગુનો રજીસ્ટર કરી એની તપાસ ચાલુ કરેલ। તપાસ દરમિયાન પોલીસને હકીકત મળેલ કે આ જે ગડી ગેંગના બીજા સભ્યો ડક્કાવાળા પાસે પણ આવી બીજી કોઈ જગ્યાએ છેતરપિંડી, આ લોકોની એવી એમો હતી કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં 3-4 વખત આવા છેતરપિંડીના બનાવો બને એ પછી ત્યાંથી એ શહેર છોડી દેતા હતા। એ પોલીસને ઇન્ફોર્મેશન બાતમી મળી કે ડક્કાવાળા પાસે આ લોકો આ ફરી બીજે કોઈને છેતરપિંડીનો ભોગ બનાવવા માટે ભેગા થયેલા છે। તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી એ આરોપીને પકડી લીધે, 3 આરોપી પકડેલ છે। એઓના જે ભાડાનું મકાન રાખ ભાડાની રૂમ રાખી રહેતા હતા ત્યાં ફૂલવાડી ચોક બજાર વિસ્તારનો વિસ્તાર છે ભરીમાતા પાસે, ત્યાં જઈ ત્યાં ખાતરી કરતા એમના ઘરમાંથી 20-20 ડોલરની કુલ 9 નોટ 13,560 રૂપિયાની અને એ સિવાય 56,610 રૂપિયા રોકડા, 5 મોબાઈલ અને ન્યૂઝપેપરની ગડ્ડી વગેરે મુદ્દામાલ મળી આવેલ, જે ગુનાની તપાસના કામે કબજે લીધેલ છે। આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય આ ગેંગની સાથે બીજા મુખ્ય જે ભોલુ, બબલુ અને એક સલીમ એ 3 વોન્ટેડ આરોપી છે। ભોલું તેમજ બબલું જે શરૂઆતમાં ફરિયાદી સાથે જે લોકોની મુલાકાત થયેલ એ લોકો વોન્ટેડ છે। મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ફરિયાદી ત્યાં ભટાર રોડ પર આ લોકોને મળેલો, એણે વાત કરી કે મારી અમારી પાસે ડોલર છે, અમારી ઉપર કોઈ ભરોસો કરતું નથી કે ચોર સમજી, એટલે અમારે વેચવાના છે વટાવવાના છે પણ કોઈ અમારો ભરોસો કરતો નથી, એટલે ફરિયાદીએ ખાતરી કરી લીધી કે ખરેખર ડોલર સાચો છે। એ પછી બધું લાલચમાં આવી
અને બીજા દિવસે એને બોલાવ્યો અને એની સાથે આ છેતરપિંડીનો બનાવ બનેલ છે.